गुड मॉर्निंग मित्रों, केम छो? बधाय मजा में? तो राम राम, जय माताजी। ने अत्यारे जो 9:30 जेवु थयु ने आपणे अत्यारे विडियो चालू कर्यो, कारण के हवार हवार में जे हवारना है ने आठी वारवान चालू कर दी। जो ओली साइड एक आडियो हार नाखो ने बीजी बधी बाकी है, तो एम के अत्यार में जरा खटके थी हारवा मंडी तो तड़को न थाय एटले वारा हारवानी मजा आवे ने आठी हरी जाए। तो पछी जो आमां खड़ है ने खड़ना पोता ए बधा लई वारवाना है। अने काल हारवानी हती पण ता काल ट्रेक्टर आव्युं हतुं वाववा, ते पछी जाहेर वावी, पछी ई तमे विडियोमां काल जोयुं छे। अने पछी हांजकना तोरिया बांधा ने ए बधी हमू करी नाख्युं, एटले ए खाली पावनुं ज रह्युं। तो अत्यारे जो आ पाहे ने मोटा भाई ने पाए है एमनुं पीरी, एटले आपणे पावन थाय छे। अने अमे आज आठी वारवानुं हारवानो वारो आव्यो। काल हारे पण काल जाहेरमां धोरिया बांधता एटले काल नहोती हारी। तो आवुं बधुं हाले है। अने हालो तो आगळ आगळ विडियो जोता रह्यो अने लाइक शेर, अने आपणी चेनलमां पहेली वार आईए तो चेनल सब्सक्राइब करी दियो। तो जो आ साइड रही ने ई आडियो हराई गयो ने एन बाबते है बाकी ने आम हाथी हुकाई जाए एटले वजन नहीं, पण हाथी आम लागे वधारे। नानपा जो मोटा भाई ने पाणी वारे ने अमुक करे बधु करे है। तो अहीं मोहन जाए, देखाड़ो जाए ने मोहन मोटा बापू ने। तो आज जो मारे रजा है ने એટલે ઘરે હું ને જો કાલ આપણે હરવાની હતી, કાલ તો ન હરી ને આજ હરવાની કપાની તે એક આડી આપણે લઈ ન હોય જો આપણે આમ આખો રહ્યો ને અહીંયા આપણે પાછળ અહીંયા ઓલા આપણે નીણ હતી ને પડખે મેલો હે અને પાર હારી અને આજ પાછા જો અમારા પાપી એક આવ્યા હે, એટલે બે દેરાણ જેઠાણી પારા હારે અને અમે હું મોહનભાઈ ખડકી હઈ એટલે ના પાડ દે, એટલે ઈ કરતા હારું હારું કામ કરાવી આમ તો પલે ને તોડાવશું, પારા બેહવા નથી દેવા પાણી પી લ્યો હમણે જો અમારા બોન ને થકવાડ દીધા, હા એમના બેન એક છે આપડા પાણા ના કર્મ છે, એટલે ઈ પાછા રોજ જોવે ને વિડીયો ઈ જોઈશે એટલે એમ કીશે જો આ વસન મમી રહ્યા કીશ થકવાડ દીધા મારા બોન ને, એટલે મારા બોન પૈસા ન જાય ને ના પાડ દે, બીજે જાય તો પણ તું લઈ આજે તારો એક ખડકીને મેલો હે અને હવે અત્યારે મારવા માંડી માર પપ્પા જો હવે હાંઠી ફડકે હે ને હવે આપણે જો આઈન બાજ માર મોટા બાપુ અને માર મોટા બાજુ રહ્યા, તો અહીંયા જો આઈન તમને બતાવી દઉં અને જો આમાં જીરું આવ્યું હતું ને જો આઈન બાજુ આમાં આ પડખ્યા મોટ બાપુ ને આપડે પૂછી જોઈ આમાં શું વાયુ છે મોટ બાપુ? આમાં બાજરી વાવી, બાજરી, હા એટલે આમાં બાજરો વાયો છે અને જાહેર વાવી થોડી બે મિક્સ મોટર ચાલુ કરવી, હા ઈ પછી પાઈ દે એટલે ઉગતું થાય ને, એટલે જો અહીંયા ખરી નાખું અને એન બાજુ જે બાકી છે તે એ જે એ પછી બધી ખરી જાય પછી પાઈ નાખશે એટલે બધું ઉગી જાય,
સાડા પાંચ વાગ્યા ને આપણે તો પછી કામમાં પડ્યા હતા એટલે આજ કાંઈ વિડીયો પછી બનાવ્યો નહોતો અને આ કપ્પાને હાથીઓનું ને એ બધું કામ કરી નાખ્યું એટલે તમે જોઈ શકો છો. હમણાં પાછળનો કેમેરો કરીને પણ બતાડી દઉં, કપ્પાને હાથી બધી હરાઈ જઈ ને આમાં ખડ હતું એ બધા જો ઢગા કરી નાખ્યા બધાએ, તો એ ફેરા કરે છે એ હમણાં આપણે બતાવી દઈ. અને હમણાં થોડાક દી એવું થાય છે કા વિડીયોનું, કારણ કે હમણાં કામ એવું હાલે છે એટલે વિડીયો જેવો બને એવો અકાલ લીજો એક બે દી. ને જે ઘઉં વાઢવાનું કાઢવાનું ને એ બધું પતી જાય પછી આપણે આખી રીતે કંઈક રેસીપીનો વિડીયો ને એવું બનાવશું. પણ ત્યાં લગી તો આ રીતે બે ત્રણ દી તો હમણાં છે ને આવા ખેતીના ને એવા જ વિડીયો આવશે, તો ચલાવી લેજો. અને હાલો આપણે પાછળનો કેમેરો કરી પણ બતાવી દઉં તમને. એન પા ખડના ઓલા સેલ હતો ને બી વારો એ કાઢી નાખ્યો, કારણ કે જો એ લીલો લીલો ન ખોદે ખેડીમાં સુકાઈ જાય ને મરાઈ જાય તો પછી બી ખરે એટલે આ પોર પાસે એથી વધારે ઉગે, તો એટલા માટે જો આ ટગા કરી નાખ્યા અને સુકાઈ જાય એટલે હરગાવી દઈશું આપણે. એટલે જો એને પગ પડ્યા આ બધા એ ખડના ટગા છે, સેલ બિયાણવાળો હતો ને એના છે. અને આ બધું તે જો તમે જોઈ શકો ફટ થઈ ગયો હોવ ઠેઠ, આમાં શેડ લગી બગલા સરે હે જીવડા. અને મોહનની મમ્મી અને મારા પાપી બે જાય રજકો વાટવા. અને આ છે મિત્રો જો આ કોથમી ધાણા, આપણે કોથમી લીલી હતી ને એ પછી બિયાણ થઈ ગયું, ધાણા થઈ ગયા પછી રહેવા દીધી એટલે આ રીતના ધાણા થઈ ગયા ઘર પૂરતા આટલા છે. અને અહીંયા એટલા પડ્યા જો એટલે આપણે ઘર પૂરતા ધાણા થઈ ગયા, આપણે ધાણા લેવા ન પડે એટલા માટે. અને આ લસણ પણ હવે જો પાકી ગયું છે તો હવે થોડાક દીમાં તો કાઢવું પડશે. અને ડુંગળી પણ હવે પાકવા જ આવી છે, એમાં દડા જ થઈ ગયા છે. અને આ પાલક બી થઈ ગયું એટલે હે ને એ આપણે લેવું ન પડે, આવતી સહેલી વાવવા થઈ જાય. આ રીતનું પાલકનું બી થાય છે, પાલકના પાંદડા તો તમે જોઈએ જ છે જો નીચે તરી રહીએ ને પણ બે થાય ને એટલે આ રીતના દોડવા થઈ જાય આપણે લાગેઠ. એટલે આ રીતનું પાલકનું બી થાય, મેં કીધું જોયું ન હોય તો બતાવી દઈએ આપણે, ખેડૂત હોઈને તો જોયું હોય. જો આ રીતનું છે પાલકનું બી ને આ મેથી થોડીક છે તો એ ઘર પૂરતી થઈ જાય આપણે, બાકી જાજી નથી પણ ઘર પૂરતી આપણે મસાલામાં નાખવા પૂરતી મેથી થઈ જાય. ડુંગળી તો ઘણી છે, તો કાલે પૂવો દેખાડવાની ઘણી કોમેન્ટો હતી તો એટલા માટે પૂવો તો આગળ વિડીયોમાં ઘણા દિવસો પહેલાં દેખાડેલો હતો, પણ તોય છતાં આજ કીધું કૂવો દેખાડી દઉં. એટલે અમારે આ રીતનો ઊંડો કૂવો છે અને 85 ફૂટ જેવો કૂવો છે. અને ઓલો જેમ તમને જે થાંભલો દેખાય ત્યાં અમારે મશીન હતું ને કૂવામાં, તેથી પંખો રાખતા હતા. અને પારેવા પણ કૂવામાં ઘણા એવા રહીએ છે અને લાઈન રહી દેડકાની અત્યારે લાઇટ છે ને. આંજકનો ઠાઢો પોર છે અને છોકરા બધા રમવા નીકળી ગયા છે. શું રમતા હતા? રેલગાડી બધાને થોડું થોડું બોલવા દે, બોલ પેનજી બોલ તું. ઝીલીન સારું બોલતા,
એમ મારે ટમેટા ભરતા ઓલા કીધું તું એમ હા ઈ કીધું ન તો ટમેટો ઓલા ભરી ગયું છે એમ હા ઓલા દેખાડી દે બીજી છે હા ગુલાબ ના ફૂલ ફૂલ ઓલા ફૂલડા હે ને ધોરા હે ને ગુલાબી હે હાલો દે ધોરા હે ને ગુલાબી હે તો હાલો દેખાડી દે હાલો મોહન નંદજી ને ઓલું ફૂલવાડીમાં કઈક વાયુ છે ને ટમેટી ને એવું એ તમને દેખાડી દઉં તો જો અહીં કણે આવા ડાબલામાં કેદના વાયા તમને ખબર હે ને એમાં મોહન ક્યાં ટમેટું આવી ગયું જામાં પાકું ટમેટું આવી ગયું એક ક્લાસ એક કાસુ ને એક પાકું બે ટમેટા આવી ગયા પેલા નતા અત્યારે ટમેટા થઈ ગયા ખાલી થોડું હતો તેથી દેખાડ્યો અહીંયા તો કેટલું હોય ગયું છે બતાડી દેવા લો એ ચોરી ઉગી હા વટાણ આપણે થાય તો ખરા હો ભાઈ આવશે જામ ફરી જામ આ મોટી થઈ ગઈ એન બાજ પાણી ભરાઈ રે ને ઓલી નાની એ નાની છે એ ભાઈ બાર માસી છે સફેદ બાર માસી અને આ કણે આ ઓલી ગુલાબી બાર માસી અને આમાં જોઈએ કઈ લીંબુ લીંબુ આવ્યું છે નહીં એ તો લીંબુ આવશે લગભગ ચોમાસુ એકાદ જાય પછી અને આ જો સરવાઠીના પાંદડા હે મોટું આવી જોઈએ મોટા પાન છાવે એટલે મોટું મટી જાય અને સરવાઠી પણ જો હુકલાય છોટી તમને બતાવું જવા લાલ દેખાય સરવાઠી છે હુકલ લાલ સરવાઠી છે અને આ છે ઓલું ગુલમુલ પણ અત્યારે તો હવે પાંદડા ખરી ગયા ફરીને પાંગર છે અને આવે તુલસી શું તો ગુલાબી જોઈ ને દેસી ટમેટું હે ખાવા દે ને આમાં થયું